નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બે પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માર્ચ 2023ની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે સૌ વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આપણી શાળાનો આ છેલ્લો દિવસ અને વિદાય સન્માન સમારંભની અંદર આખા વર્ષની અંદર તમે જે મહેનત કરી છે, આ મહેનતનું પરિણામ સફળતા તરફ કઈ રીતે લઈ જવું એ હવે તમારા હાથમાં છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે શ્રી જય સંઘવી શાળા પરિવાર અને ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની મારી યુટ્યુબ ચેનલ તરફથી સૌ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરો તે અંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે તમારા માતા પિતાનું નામ, શાળાનું નામ, તમારા ગામ, શહેર અને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે ખૂબ શાંતિપૂર્ણ સ્વસ્થ માહોલની અંદર કોઈ પણ ભય કે ડર રાખ્યા વગર એ પરીક્ષા આપો અને ઉત્તમ પરિણામ લઈ આવો એવી જ સૌ વિદ્યાર્થીઓને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. તો આ રીતે આપણે આપણું કામ પૂરું કર્યું. તમે ગમે એમ કરી હખે દખે આ વર્ષ પૂરું કર્યું, જબરદસ્તી પૂરું કર્યું, પણ પૂરું કર્યું એ માટે તમને અભિનંદન. કોઈ છકા નથી દેખાયું. એટલે તમે જે કર્યું એ તમારા માટે કર્યું છે. અમે જે કર્યું એ અમારી ઈમાનદારી માટે, કારણ કે અમે તમે કર્યું એમ જ કરે તોય પગાર નો કપા, તમને નો ભણાવ્યો હોત તોય પગાર નો કપા. પણ જમીન જેવી કોઈ વસ્તુ માણસની અંદર હોય તમારી અંદર છે કે નહીં તમને ખબર, તમારી અંદર છે કે નહીં તમને ખબર. એટલે કોરોનાને લીધે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો કે હવે એની આડઅસર હવે દેખાય. એટલે આ ટેકનોલોજી જે કાંઈ છે એનો આપણે સદઉપયોગ કરીએ. 12મા ધોરણમાં અમે ઈચ્છીએ કે વધુ સારા માર્ક આવે, સારા માર્ક સાથે તમે પાસ થાવ, આગળનું તમારી
જે કાંઈ કારકિર્દીલક્ષી અભ્યાસ પસંદ કરવાનો છે એમાં સારામાં સારી કોલેજ અને સારામાં સારા કોર્સમાં તમે એડમિશન લઈ અને આગળ વધો અને આગળ વધી તમારા પોતાના અને તમારા કુટુંબને તમે કંઈક મદદરૂપ થઈ શકો. હવે પછી અમારા માટે તમારે કંઈ કરવાનું રહેતું નથી. બારમાનું તમે સારું રિઝલ્ટ લાવી ગયો એટલે એ તમારા માટે તો સારું છે જ, પણ અમને પણ એટલો ગૌરવ રહેશે કે ભાઈ આપણી શાળાનું પરિણામ આટલું આવ્યું કે આર્ટ્સનું આટલું આવ્યું કે અનું આટલું રિઝલ્ટ આવ્યું. એ યાદ તમે મૂકતા જવાના છો, બાકી કાંઈ લેવાનું થતું નથી. એટલે હવે તો તૈયારીના લગભગ 7-8 દિવસ અઠવાડિયું રહ્યું છે, પણ એ સમયમાં એ બને એટલી સારામાં સારી મહેનત વધારે કરી અને જે પાસ નથી થઈ શકે એ પાસ થવાનું સૌથી પહેલી વાસ્તવિક શુભેચ્છા આપી દઉં, પ્રમાણિકતાથી સફળ બી સક્સેસફુલ વિથ ઓનેસ્ટી. પ્રમાણિકતાથી સફળ થાઓ, તમે જેટલી મહેનત કરી છે એટલું જ તમને પરિણામ મળે. આવી શુભેચ્છા. વાંધો નથી ને આમાં? હે, તમારી મહેનત પ્રમાણે તૈયાર છે, ચાલુ છે ને? ક્યારે શરૂ કર્યું ત્યારે બનાવવાનું? ક્યારે શરૂ કર્યું? અલે રોહિત.